નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ વાત કહું ખાનગીમાં. આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સમાજમાં અને કુટુંબમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જેની ચર્ચા ખુલ્લેઆમ નથી થતી, અથવા વ્યક્તિ પોતે ક્યાંક જાહેરમાં એ ચર્ચા કરવાનું ટાળે છે. પછી શું થાય છે? પછી એ થાય છે કે વ્યક્તિ સહન કરે છે. દરેક વ્યક્તિની સહનશીલતાની એક હદ હોય, પછી હદ પૂરી થાય એટલે વ્યક્તિ હતાશ થાય છે, અને હતાશ થયા પછી વ્યક્તિ એવું કોઈ પગલું ભરે છે કે આ જીવનનો અંત આણી દઉં, આખરે સુસાઇડનું પગલું ભરે છે. પરંતુ ક્યાંક એવું કહેવાય છે કે જો તમને યોગ્ય માર્ગદર્શન મળે અથવા યોગ્ય માહિતી મળે, તો જે વ્યક્તિ ઇવન સુસાઇડ કરવા પહોંચી હોય અથવા તૈયારી કરી રહ્યો હોય, જો એને યોગ્ય માર્ગદર્શન મળે ને, તો ત્યાંથી એ વ્યક્તિ પાછી આવી જાય છે. જે પ્રમાણે અત્યારે આપણે સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છે, જે પ્રમાણેની જિંદગી આપણી છે કે તણાવભરી જિંદગી છે, આપણે ડિપ્રેશનમાં છીએ, ઘણી બધી સમસ્યાઓ, ક્યાંક સામાજિક કૌટુંબિક સમસ્યાઓનો આપણે સામનો કરતા હોઈએ છીએ. સ્ત્રીઓ ચાર દીવારની અંદર કેદ છે, અને માની લો કે જે ઓફિસ જાય છે કે જોબ કરે છે, એ સ્ત્રીઓ પણ ક્યાંક ને ક્યાંક પરેશાન છે. પછી એ જાતીય સતામણી હોય, કામનો બોજ હોય કે બોસનું ટેન્શન હોય, ઘણી બધી સમસ્યાઓ સ્ત્રીઓને પણ છે. અફસોસ કે 21મી સદીની વાતો કરીએ છીએ, છતાં પણ સૂત્ર આપણે ચલાવીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓ. જરૂર છે બેટી બચાવો બેટી પઢાવાનું, કારણ કે સમાજમાં ક્યાંક કંઈક ખૂટે છે. જો આપને કોઈ સામાજિક સમસ્યા છે, કોઈ પારિવારિક પ્રશ્નો છે જેનો ઉકેલ આપને નથી મળતો, કદાચ એવું પણ બને કે ક્યાંક શારીરિક શોષણ થઈ રહ્યું છે અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થઈ રહ્યું છે, અને છતાં આપ કોઈને નથી કહી શકતા, તો એનો સીધો જવાબ, સીધી ચર્ચા, સીધું માર્ગદર્શન અહીંથી આપવામાં આવશે. કદાચ આપ આપનું નામ નથી બતાવવા માંગતા, તો ફક્ત આપના વિસ્તારનું, આપના સિટીનું નામ બતાવો કે ક્યાંથી આપ બોલી રહ્યા છો, અને આપ પૂછી શકો છો વાત કહું ખાનગીમાં કાર્યક્રમમાં, અને તમામ માહિતીને માર્ગદર્શન આપશે કે જેમણે ઘણા બધા લોકોની જિંદગી બચાવી છે, એટલું નહીં પરંતુ જીવન જીવવાનો સાચો રાહ જેમણે બતાવ્યો છે, સમાજમાં જેમણે એવા કાર્યો કર્યા છે કે જેઓથી સ્ત્રીઓનો ઉદ્ધાર થાય, સ્ત્રીઓ ક્યાંક હતાશામાં છે, ક્યાંક નિરાશામાં છે, ક્યાંક જાતીય શોષણનો શિકાર બની છે, તો એમાંથી બહાર કેવી રીતે આવું, એની એક તાલીમ હું તો કહું છું, અને એનું માર્ગદર્શન ને માહિતી આપે છે એવા સોશિયલ રિફોર્મિસ્ટ એવા રુઝાન ખંભાતાઈ ઉપસ્થિત છે. રુઝાનજી સ્વાગત છે આપનું. થેન્ક યુ. રુઝાનજી, સમાજના ચિત્રની વાત કરીને, એમાં ખાસ કરીને સ્ત્રીઓની ચર્ચા કરીએ, એક તરફ આપણે એમ કહીએ છીએ કે 21મી સદી છે, છતાં પણ ઘણા પરિવારમાં ઘણી સ્ત્રીઓ હજુ પણ દબાયેલી, કચડાયેલી સમાજમાં જોવા મળે છે. આપની સમક્ષ પણ ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી સમસ્યાઓ લઈને સ્ત્રીઓ આવતી હશે, યુવતીઓ આવતી હશે, કયા પ્રકારની સમસ્યા આપ સમાજમાં જોઈ રહ્યા છો, શું લાગે છે? સૌથી વધારે હું સમસ્યા બે જોઈ રહી છું. એક સમસ્યા જે લોકો શું કહેવાય, આપણે મેરિડ છે સ્પેશિયલી, યસ, એ લોકોની ઘરેલુ હિંસાની બહુ મોટી સમસ્યા છે, ડોમેસ્ટિક વાયલન્સ. હા. અને જે લોકો અનમેરિડ છે, એ લોકોની જે દીકરીઓ, જેને કહું દીકરીઓની સમસ્યા છે કે એ લોકોને આજકાલ, યુ નો, આપણે જ્યારે આટલું બધું બેટી બચાવો કરી રહ્યા છે, એના અભિયાનો કરી રહ્યા છે, લોકોને એમ્પાવર, દીકરીઓને એમ્પાવર કરવાની વાત કરીએ છીએ, ભણાવીએ છીએ, તો બીજી સમસ્યા છે કે એ લોકોને કરવું છે ઘણું લાઈફમાં, પણ અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે બીકોઝ ઓફ ફેમિલી પ્રેશર, સોશિયલ પ્રેશર્સ, એ લોકોને જે બધું કરવું છે, ચલો દીકરીઓને હવે મા બાપ ભણાવે છે તો ખરા, પણ હવે આગળ એ લોકોને કંઈક શું કહે, કેરિયર માટે એટલા એ લોકો પ્રમોટ નથી કરતા કે ભાઈ તમારું આગળ તમે કેરિયર બનાવો. હજી મા બાપના માઇન્ડસેટમાં છે કે મારે છોકરીને પરણાવી દેવી છે, ત્યારે હવે છોકરીનું માઇન્ડસેટ છે કે ના, મારે બી કંઈ કરી બતાવું છે. આટલા બધા એક્ઝામ્પલ્સ છે છોકરીઓ આજકાલ, તો મેં કહ્યું ને કે અલગ અલગ ફિલ્ડમાં છોકરીઓ કામ કરે છે, હવે તો ફાઈટર જેટ પાયલટ્સ બી છોકરીઓ બને છે, એટલે છોકરીઓને કંઈક કરીને ડિફરન્ટ બતાવવું છે, પોતાના જાતને બી પ્રૂવ કરવું છે, પોતાના ફેમિલીને આગળ લાવવું છે, પોતાના દેશને આગળ લાવવું છે. પણ મા બાપ હજી એવું વિચારે છે કે હવે મેં ભણાવી લીધી ને, પેલા એક શું હતું, પેલા તો ભણાવતા હતા નહીં, હવે પોઝિટિવ થયું કે ભાઈ બીકોઝ ઓફ ધીસ સો મેની કેમ્પેન્સ એન્ડ સો મેની ચેન્જીસ, હવે અત્યારે છોકરીને ભણાવે છે એમાં કોઈ ડાઉટ નથી. પણ પછી એના પછી કહે છે કે તારે પરણી જવાનું, યા સારો છોકરો મળશે તારી એજ નહીં તો નીકળી જશે. આ એક સેકન્ડ મેજર પ્રોબ્લેમ છે, એટલે આ બે પ્રોબ્લેમ મેઇન છે. પછી હવે ત્રીજો પ્રોબ્લેમ વગર એડ કરવો હોય તો ઓબ્વિયસલી, પણ એ તો શી, તમે હવે જાણે કે છોકરીઓ જયારે જોબ કરવા જાય છે ત્યારે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એનો તો લો બી છે, 2013 થી લો આવ્યો છે, સ્પોશ કહેવાય, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, એટલે તમારી કામના સ્થળે
તમને કોઈ પરેશાન કરે, કોઈ અશ્લીલ ટિપ્પણી કરે, એટલે થોડું પેલું ઈશારા કરે, છેડછાડ કરે, છેડછાડ કરે, પછી તમને ના લાલચ આપે કે તું આમ આમ કરશે મારી જોડે તો હું તને ઇન્ક્રીમેન્ટ આપીશ, યા તમને રાતના ટાઈમે યા સાંજના ટાઈમે હોટલમાં બોલે કે ચલો આપણે આ કામ પતાવવાનું છે, આ પાર્ટી, એવું એવું બધું કંઈક બી કરે, યા કંઈક તમને આડું અવલું પેલા મોબાઈલમાં બતાવે, યુ નો એ આખા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો લો છે. કે તો તમે એની સામે તમારે બીવાનું નથી, તમે ચૂપ નહીં બેસો, તમે તમારી ચિંતા ના કરો, તમે એવું ના વિચારતા કે તમે ઓફિસમાં કમ્પ્લેન કરશો તો તમારે એક ઓફિસમાંથી કાઢી મૂકશે, નહીં, તમને ઓફિસ વાળા પ્રોટેક્ટ કરશે, કારણ કે એમાં આઈસીસી ને આખો જે લો હું પછી વધારે વિસ્તારમાં કહીશ તમને, પણ તમારે એની ચિંતા નથી કરવાની, કારણ કે તમે યુ નો આપણે આપણે છોકરીને એ તો હજી બી છે, પહેલા બી હતું હજી બી છે, કે ઘણું ખરું સમાજ વિચારે છે કે છોકરીની જ ભૂલ છે કે ભાઈ તે જ કંઈ કર્યું છે. વચ્ચે કાલે જ કંઈક પ્રોગ્રામમાં બેઠી હતી તો આમ તો બધી મોટી મોટી બેટીઓની વાત થઈ, પણ પછી કોઈક પાછળથી બોલ્યું કે આજકાલ ટિકટોકમાં છોકરીઓ બહુ બધું કરે છે, એટલે ભાઈ મેં કહું ભાઈ તમને શું પ્રોબ્લેમ સર, ટિકટોકમાં અગર એને નાચવા ગાવાનું કેમ, હિરોઈનો નાસ્તી ગાતી, અરે છોકરાઓ કરે છે ને, છોકરાઓનું નામ કેમ નહીં, એ તો એ છોકરાઓ તો હક બને ને, અચ્છા સાહેબ છોકરાઓનો તો બધું જ કરવાનો હક બને છે, પેલો છે ને પેલો લોટો છે ઘસ, શું કહેવાય, જેવી ચાંદીનો તાંબાનો લોટો ઘસી લેવાનો છોકરાઓ માટે, એટલે અનફોર્ચ્યુનેટલી એટલે આ જે માઇન્ડસેટ છે ને સાહેબ એ હજી ગયો નથી, ધીરે ધીરે આપણે વધી રહ્યા છે એમાં ડાઉટ બી નથી, એ બી તમને કહી દઉં, પણ જેમ જેમ આપણે આગળ વધશું એમ એમ એ લોકોના અલગ અલગ ઇશ્યુઝ આવશે, જેમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વર્ક પ્લેસ ની વાત કરી જે એક અલગ ઇશ્યુ છે, એટલે એના માટે આપણે એનું એની ડિસ્કસ પછી હું વધારે એક્ઝામ્પલ સાથે બી કરીશ, પણ મેજર અત્યારે જે તમારો પ્રશ્ન હતો કે શું શું ટાઈપના છે, તો આટલા ત્રણ ટાઈપના અત્યારે ઇશ્યુઝ ચાલી રહ્યા છે સોસાયટીમાં. બિલકુલ, પણ રુઝાનજી આપે કહ્યું કે હવે દીકરીઓને ભણાવીએ છીએ આપણે, દીકરીઓને એજ્યુકેટેડ બનાવીએ છીએ, તો આ પ્રશ્નો સોલ્વ થવા જોઈએ. એવું કહે છે કે જેટલા આંકડા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના જે પ્રમાણે બહાર આવે છે એનથી ચાર ઘણા આંકડા હજુ છે જે બહાર નથી આવતા. તો તમે એક તરફ એમ કહો છો કે એજ્યુકેશન આવ્યું છે, તો એ દીકરીઓમાં એજ્યુકેશન આવ્યું છે, છોકરીઓમાં એજ્યુકેશન આવ્યું, તો ખુલીને બહાર કેમ નથી આવતી? બહુ સરસ તમારો પોઈન્ટ છે કે એજ્યુકેશન એટલે મમ્મી પપ્પાએ એનો આપણે જે એબીસીડી બોલો યા જે જે પર્ટીક્યુલર સ્ટ્રીમમાં ભણાવવાનું કીધું છે એ એજ્યુકેશન આવે, એ એજ્યુકેશન આવ્યું છે, પણ હજી સી ધેર આર ટુ થિંગ્સ, એક તો કે જે જે કહેવાય ને પેલી સૂઝબૂઝ કહેવાય, હવે અનફોર્ચ્યુનેટલી એક એડ્યુકેશન પેલું લોજિકલ કે ભાઈ એ પ્લસ બી ઇક્વલ ટુ સી, બરોબર, જે સૂઝબૂઝમાં છોકરીઓમાં છે સાહેબ, પણ એને ક્યાં ચૂપ બેસાડે છે, કારણ કે અત્યાર સુધી જે પિતૃત્વ સોસાયટી છે કે છોકરીને ચૂપ બેસાડે, સમાજ શું કહેશે, તારા લગ્નમાં પછી પ્રોબ્લેમ થશે, એ પેલી છોકરી કે ના મને પ્રોબ્લેમ નથી, કે તારી બેનના લગ્નમાં પ્રોબ્લેમ થશે, યુ નો ઘણી વાર તો હવે છોકરીઓ કહે છે ભાઈ મને પ્રોબ્લેમ નથી, પણ એને એકદમ ઇમોશનલી કરે કે તારા ભાઈને આમ થશે, તારા ફેમિલીનું નામ બગડશે, એટલે અલ્ટિમેટલી છોકરીને બધી રીતે દબાવવામાં આવે છે કે ભાઈ તું ચૂપ બેસ, કારણ કે એને અને આમાં એવું નથી કહેતી કે ખાલી પપ્પા જ રિસ્પોન્સિબલ, મમ્મી બી રિસ્પોન્સિબલ છે, કારણ કે મમ્મી બી આખા એ જ સેટઅપમાંથી આવ્યા છે, એમ મમ્મીઓએ આપણી મમ્મીઓએ એટલો કોમ્પ્રોમાઇઝ લાઈફમાં કર્યો છે કે એ લોકોને હવે એક આદત થઈ ગઈ છે સાહેબ, હવે દીકરીએ તો એટલો કર્યો નથી, ને દીકરી અત્યારે આધુનિક દીકરી છે, એ ઇન્ટરનેટ જુએ છે, એ સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, એને થોડી વધારે દુનિયા દેખાય છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ એ બધું આઉટ ઓફ ઇન્ડિયા શું થઈ રહ્યું છે, વર્લ્ડમાં શું થઈ રહ્યું છે એને ખબર પડે છે, એટલે દીકરીનું માઇન્ડસેટ અલગ છે, મમ્મી ને ફેમિલીનું માઇન્ડસેટ અલગ છે, એટલે એ બેમાં પછી હંમેશા ઘર્ષણ થાય છે, અને જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે ફેમિલી રિલેશન્સ બી બગડે છે, અને એ તો બગડે બગડે જોડે પેલા પછી સોસાયટી વાળા કે જો